હાર્દિકભાઈને જોઈને આપ સમજી જ ગયા હશો કે ઘરેથી શીખીએ કાર્યક્રમની આજની પ્રવૃત્તિ છે મોરું બનાવવું. તો હાર્દિકભાઈ આપણને બતાવે કે એમાં શું શું જોઈશે. હાર્દિકભાઈ શું જોઈશે કહો તો જરા. કાતર. હા, એક કાતર જોઈશે. અહિયાં આ જે ચિત્ર દેખાય છે એવું તમારી પ્રવૃત્તિ પોથીની પાછલા પાને એક ચિત્ર હશે, તો એ પાનું જોઈશે. અને હાર્દિકભાઈ બીજું શું જોઈએ? દોરો. દોરા નામ બે ટુકડા જોઈશે. ઓકે હાર્દિકભાઈ, અમને સમજાવશો આ મોરું કેવી રીતના બનાવવાનું? આખી રીતના કાપી નાખવાનું. ઓકે, ફરતે ફરતે થી કાપી નાખવાનું. પછી? પછી આંખો કાપવાની. બંને આંખો કાપી લેવાની. પછી? પછી અહીંયા કાણા પાડવાના. ક્યાં ક્યાં? આમ જરા કાંગળી મૂકીને બતાવો. ત્યાં અને ત્યાં. ઓકે, એ કાણા શું કામ પાડવાના? શું કરવાનું છે એમાં? એમાં ભાઈ દોરો ગાળીને પહેર નાખવાનો. એટલે દોરો બાંધી દેવાનો અને પછી પહેર નાખવાનો. પછી પહેરી લેવાનું. ઓકે, તો તમે અમને કાપીને દોરીને બતાવશો? સારું. અહીં હાર્દિકભાઈ હવે કાપવાનું શરૂ કર્યું છે. જો તમને કાપતા આવડતું હોય તો તમે કાપજો, અને જો તમને ન ફાવતું હોય તો ઘરમાં તમારાથી જે મોટું હોય એને કહેજો. અમારે હાર્દિકભાઈ બહુ હોશિયાર છે એટલે એ તો સરસ રીતે કાપી રહ્યા છે. ઓકે, અહીંયા હાર્દિકભાઈ ફરતો આકાર તો કાપી નાખ્યો છે, પણ વચ્ચેની આંખો કેમ કાપી એ તમને બતાવી દઈએ. ઓકે, લાવો કાતર આપો. હવે આંખ માટે થઈને અહીંયા વચ્ચે પેલા એક કાણું પાડી દેવાનું, પણ તમને વાગી ન જાય ધ્યાન રાખવાનું. અને પછી અહીંથી આવી રીતના એક કાપો પાડી દેવાનો, અને પછી આ રીતે આંખો કાપી લેવાની બંને બાજુની. આ કામ છે એ કોઈ મોટા પાસે કરાવજો, જેમ અત્યારે અહીં હાર્દિકભાઈની બદલે અમે કરીએ છીએ એવી રીતે. ફરીથી બતાવું છું, અહીંયા વચ્ચે આપણે આ રીતે કાણું પાડી દેવાનું કાતરથી, પછી એક કાપો પાડી દેવાનો, અને પછી અંદરની ધારે આપણે કાપી લેવાનું. આટલું થઈ જાય એટલે આપણે અહીંયા બાજુમાં બંને બાજુ જે બે કાણા આપ્યા છે એ કાણામાં આપણે કાતરથી અથવા સોયથી કોઈ પણથી આ રીતે આપણે કાણું પાડી લેશું. આ રીતે વાગે ને એ ખાસ ધ્યાન રાખશું, એટલે આ કામ છે એ સાવચેતીથી કરીએ. હવે આ કાણાની અંદર આપણે દોરો નાખવાનો છે. હાર્દિકભાઈ લો તમે દોરો, એક કોઈ પણ એક દોરો લો અને આની અંદર કાણામાં નાખો. એક જ મિનિટ, હું તમને કાતરથી મદદ કરું. લાવો દોરો આપો. આ રીતે દોરો મૂકશું અને પછી એને આ રીતે કાતરથી ધક્કો મારશું. હાર્દિકભાઈ પાછળથી દોરો ખેંચી લો. ઓકે, હવે હાર્દિકભાઈ આપણે આને ગાંઠ મારવાની છે, બરાબર? તો ગાંઠ મારી દો. હજુ એક ગાંઠ મારી દો. સરસ. તો આ રીતે હાર્દિકભાઈએ એમનું મોરું વડીલોની મદદથી જે રીતે બનાવ્યું છે એ જ રીતે તમારે પણ બનાવવાનું છે, અને પછી એને આપણે મોઢા ઉપર પહેરી લેવાનું થાય. તો તમે પણ તમારું મોરું આ રીતે તમારી પ્રવૃત્તિ પોથીના છેલ્લા પાનેથી કાપી અને મોરું બનાવો.